જોજો ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે અને નડિયાદમાં સંતરા મંદિરમાં ખાસ આજે દર્શન કરવા દેશભરમાંથી ભક્તો આવી રહ્યા છે. જય મહારાજ. ગુરુ પૂર્ણિમા દરેક વ્યક્તિ જેને જેને પોતાના જીવનમાં સંસ્કારિતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ છે. આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કંઠી તો પ્રતીક છે, બાકી ગુરુના ઉપદેશ પ્રમાણે જીવન જીવીએ તો જ આપણું જીવન સાર્થક છે. આપનું નામ? જય મહારાજ. નયન બ્રહ્મભટ્ટ, સંતરામ મંદિર, નડિયાદ. નયનભાઈ, શું કહેશો ખાસ કરીને આજે સંતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાને લઈ અને શું તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ આજે શું આયોજન કરવામાં આવ્યું છે? આજનો દિવસ એટલે વિશેષ મહત્ત્વનો દિવસ, ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે, જેને આપણે આપણી વૈદિક સંસ્કૃતિ મુજબ વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ એક ગુરુ એવા હોય છે કે જેણે એના જીવનની અંદર જે જ્ઞાન, ધર્મનું જ્ઞાન આપ્યું છે અને એ ધર્મનું જ્ઞાન જે વિશેષ વ્યક્તિ પચાવી જાણે છે એ આજના આ મહાન દિવસે, એટલે કે આજના ખાસ દિવસે
એ ગુરુના દર્શન માટે આવતો હોય છે. આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના સાનિધ્યમાં આવવું, ગુરુના દર્શન કરવા. આજે સંતરામ મંદિર ગુરુ દત્તાત્રેયનો અવતાર એવું ગણાય કે સંતરામ મહારાજ ગિરનારથી ઉતરી વિચરણ કરતાં કરતાં નગર નડિયાદમાં આવ્યા હતા. અને આપ જે સમાધિની જગ્યા જોઈ રહ્યા છો ત્યાં મહારાજશ્રી બિરાજમાન થયા હતા અને દેહ છોડ્યો હતો. જ્યારે મહારાજશ્રીએ દેહ છોડ્યો ત્યારે માટીના કોરિયા મૂકવામાં આવ્યા હતા અને એમના બ્રહ્માંડથી જ્યોત પ્રગટી અને એ દીવામાં આવી ગઈ. ત્યારથી આજ સુધી એ દીવા અને પાદુકાનું પૂજન કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં જ્યોતના દર્શનનું બહુ જ મહત્ત્વ હોય છે. અનેક શ્રદ્ધાળુઓ અહીંયા વિશેષ બાધા રાખી હોય એ પૂર્ણ થતાં જ્યોતના દર્શન કરે છે. બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ લઈ, સર્વ સંતોના આશીર્વાદ લઈ સૌ ધન્યતા અનુભવે છે. જય મહારાજ.